દસમી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળશે. કેન્દ્ર સરકારના સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લવાશે. તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે અને એબીવીપી અને સીઓના ઘર્ષણ મુદ્દે સરકારને ઘેરવાનો કરશે પ્રયત્ન. 24 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ થશે. નાણાપ્રધાન નીતિન પટેલ ગૃહમાં બજેટ રજૂ કરશે. 24 ફેબ્રુઆરી 31 માર્ચ સુધી બજેટ સત્ર રહેશે. કુલ 25 દિવસમાં વિધાનસભામાં 27 બેઠકો યોજાશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર વિધાનસભામાં 3 બેઠકો યોજાશે. સામાન્ય બજેટની ચર્ચા પર 4 બેઠકો યોજવામાં આવશે, જ્યારે વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા માટે 12 બેઠક, સાથે જ સરકારી વિધેયકો માટે 4 બેઠક. 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ સુધી 2 તબક્કામાં હશે સંસદનું બજેટ સત્ર. પહેલો તબક્કો હશે 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી અને 1 ફેબ્રુઆરી રજૂ થશે બજેટ. બીજો તબક્કો 2 માર્ચથી 13 એપ્રિલ સુધી રહેશે. ગૃહપ્રધાન અમિત શાહ જુદા જુદા કાર્યક્રમ સંદર્ભે 11 જાન્યુઆરી ગાંધીનગર આવશે. રાજ્યના 34 જિલ્લા 6 યાત્રાધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. મહાત્મા મંદિરથી લોકાર્પણ થશે, સાથે જીટીયુના 9મા પદવીદાન સમારોહમાં રહેશે ઉપસ્થિત. અમદાવાદ ઈવીએસ હોસ્પિટલમાં દાખલ નિખિલ સવાણીને કરાવ્યો ડિસ્ચાર્જ. કોંગ્રેસના સરપ્રભારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર ખોટી રીતે દમન ગુજારી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને નિખિલ સવાણી કર્યા પોલીસ પર ગંભીર આરોપ. સવાણી કહ્યું કે ફરિયાદમાંથી ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાનું નામ કઢાવવા પોલીસે રૂપિયાની ઓફર કરી. હુમલાનો દોરી સંચાર ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાએ કર્યો. સુરતમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા. અમદાવાદમાં એનએસયુઆઈ અને એબીવીપીના ઘર્ષણનો વિરોધ અને એબીવીપી વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. અનામતની જોગવાઈને લઈને મુખ્યપ્રધાન નિવાસસ્થાને શુક્રવારે સાંજે એક બેઠક મળશે. એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરીમાં આવતા પ્રધાનો હાજર રહેશે. 10% એબીસી અનામત મુદ્દે નવા અને જૂના પરિપત્રો અંગે કરાશે ચર્ચા. અરવલ્લીના મોડાસામાં ઠાકોર અને માલધારી સમાજે રેલી યોજી. સાયરા ગામની યુવતીના મોતના પ્રકરણમાં ખોટો કેસ કરીને નિર્દોષ યુવાનોને ફસાવ્યા હોવાનું કર્યો આક્ષેપ. મહેસાણામાં અનામત બચાવ કમિટી દ્વારા મહારેલી યોજાઈ. એસસી એસટી સીઈબીસી ઈડબ્લ્યુએસ મહિલાઓના સ્થાને જનરલ કેટેગરીની મહિલાઓને અનામત આપવાનો આક્ષેપ. સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ રેલી. ગીર સોમનાથના જિલ્લાના વેરાવળમાં માલધારી સમાજ દ્વારા કરાયા ધરણા. એલઆરટી પરીક્ષામાં સમાજને થયેલા અન્યાય મુદ્દે ધરણા કરાયા. એલઆરટી પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે સરકાર વિરુદ્ધ કર્યા ધરણા. જંબુસરના નડિયાદ ગામે જમીન માલિકી અને દબાણના વિવાદને લઈને આદિવાસીઓનું અનોખું વિરોધ પ્રદર્શન. સ્મશાનની જમીન પણ બચી ન હોવાનો આદિવાસીઓનો આક્ષેપ. અમદાવાદમાં આવેલું ચોખા બજાર 11 થી 15 જાન્યુઆરી સુધી રહેશે બંધ. ગ્રેન બ્રોકર્સ એસોસિએશન બંધ પાળી રાઈસ પ્રેન એસોસિએશનની હડતાળને આપશે સમર્થન. અમદાવાદમાં મણિનગરની લિટલ સ્ટાર સ્કૂલના વાલીઓની સ્કૂલ મેનેજમેન્ટ સામે નારાજગી. સ્કૂલ મેનેજમેન્ટે બાળકો પાસે સીએએના સમર્થનમાં લખાવ્યા હતા પત્ર. સ્કૂલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી પત્રો ફાડી નાખ્યા. સ્કૂલના મતે બાળકો પાસે એજ્યુકેશનના ભાગરૂપે આ કરાવ્યું હતું. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ હાઈકોર્ટમાં કરી પિટિશન. આચારસંહિતાના ભંગ બદલ પોતાની સામે ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે કરેલા હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો, જેની 16 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે સુનાવણી. રાજકોટ જિલ્લામાં 1000 બોગસ આયુષ્યમાન કાર્ડ મળ્યા. કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો. અંદાજે 9000 બોગસ કાર્ડને બ્લોક કરી દેવાયા. તેમજ હોસ્પિટલોને પણ બોગસ કાર્ડ ધારક આવે તો તાકીદે જાણ કરવાનો કર્યો આદેશ. રાજકોટમાં નવજાત બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. બુધવારે રાત્રે વધુ એક નવજાતનું મોત થયું. 24 કલાકમાં 4 બાળકના મોત. કેટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલમાં 9 દિવસમાં કુલ 21 બાળકોના મોત થયા. બનાસકાંઠામાં લાખણીના ખુવાણા ગામ પાસેથી મળી આવ્યું નવજાત બાળક. તેજી દેવાયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.
વડોદરામાંથી ગુજરાત એટીએસે આતંકવાદીની કરી ધરપકડ. આઈસીસ માટે કામ કરતો હોવાની મળી માહિતી. ગુજરાતમાં રહી આઈસીસનું નેટવર્ક સ્થાપવાની હતું ફિરાકમાં. દિલ્હીથી પકડાયેલા ત્રણ શખ્સોની પૂછપરછમાં ઝફર પકડાયા હોવાનો ખુલાસો. વાપીમાં ચણોદની આઈઆઈએફએલ ગોલ્ડ લોન ફાઇનાન્સ ઓફિસમાં છ બુકાનીદારી શખ્સો હથિયારો સાથે ઘૂસ્યા અને ઓફિસમાં હાજર ત્રણ મહિલા અને ચાર પુરુષ કર્મચારીઓને બંધક બનાવ્યા. લૂંટારુઓ કર્મચારીઓ પાસેથી લોકરની ચાવી લઈને અંદાજે 10 કરોડ રૂપિયા અને સોનું લઈ ફરાર. લૂંટારુઓ પહેલેથી જ રેકી કરીને આવ્યા હતા. માત્ર 10 થી 15 મિનિટમાં છ લૂંટારુઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી. લૂંટારુઓએ લેગો, જમ્બો અને જેકેટ પહેર્યા હતા. અમદાવાદમાં ઓળહવના જ્વેલર્સમાં ફાયરિંગ અને લૂંટની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. દુકાનમાં હથિયાર સાથેના બે આરોપીઓ કેમેરામાં થયા કેદ અને એક આરોપી નજર રાખીને ઊભો હતો. બહાર ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા લૂંટારુઓ. માનપુરા ગામે જમવાનું બનાવવાના મુદ્દે મિત્રો વચ્ચે થયો વિવાદ. વિવાદે લીધું પર્વ સ્વરૂપ એક મિત્ર બીજા મિત્રની કરી હત્યા. ગળો દબાવી મિત્રએ મિત્રની જ કરી હત્યા. અમદાવાદ જિલ્લાના માંડલના એંધલા ગામે એસબીઆઈના એટીએમમાંથી રૂપિયા 12.7 લાખની ચોરી. રાત્રે ત્રાટકેલા બુકાનીદારી તસ્કરોએ સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટી ચોરીની ઘટનાને આપ્યો અંજામ. પંચમહાલમાં એમેઝોન કંપનીના માલસામાનની હેરફેર કરતા બે યુવકોએ કરી મોબાઈલની ચોરી. વિવિધ બ્રાન્ડના 2,21,976 કિંમતના 15 નંગ મોબાઈલની ચોરી કરી. વડોદરાથી હાલોલ માલસામાનની કરતા હેરફેર. સુરતના કઠોદરામાં વધુ તસ્કરોનો આતંક. સ્વામી ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં 3 તસ્કરો ત્રાટક્યા. 82,000ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર. ચોરીના દ્રશ્ય સીસીટીવીમાં કેદ. નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક કિરણ રાઠોડના ઘરમાં ચોરી થઈ. શકમંદ આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. 75,000ની વસ્તુ અને જરૂરી દસ્તાવેજની ચોરીની ઘટના. વાડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. પંચમહાલના હાલોલમાં તબીબ યુવતીએ યુવક વિરુદ્ધ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ. પોલીસે આરોપીની કરી ધરપકડ. યુવક પર યુવતીના અશ્લીલ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપવાનો પણ લાગ્યો આરોપ. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ. પોલીસે એક વિદ્યાર્થી સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા. માઇક્રોબાયોલોજી વિભાગના પાર્કિંગમાંથી યુનિવર્સિટીની વિજિલન્સ ટીમે ઝડપી પાડ્યા.